નમસ્કાર, હું છું તો લાભ જોઈ રહ્યા છો. ઝી 24 કલાક એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, નજર કરીશું તેની ઉપર. વિશ્વ હિન્દુ પરિષદની ચૂંટણીનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે, જેના પર સૌ કોઈની નજર હતી અને જે શક્યતાઓ દેખાઈ રહી હતી. પ્રવીણ તોગડિયાને મોટો ઝટકો પડ્યો છે. પૂર્વ જજ વિષ્ણુ કોગજેનો વિજય થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વિહિપની ચૂંટણીનું પરિણામ, આજે જે મતદાન થયું હતું, તમામ લોકો પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, અને મતગણતરી પણ થોડી સમય પહેલા હાથ ધરાઈ રહી હતી. આખરે તેનું જે પરિણામ છે તે સામે આવી રહ્યું છે. પ્રવીણ તોગડિયા માટે ઝટકારૂપ સમાચાર, રાઘવ રેડ્ડીનો પરાજય થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો 52 વર્ષ બાદ આ ચૂંટણીનું આયોજન થયું હતું. ઐતિહાસિક આજના આ ચૂંટણીના દિવસને માનવામાં આવી રહ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદમાં સત્તા પરિવર્તનની, નેતૃત્વ પરિવર્તનની શક્યતાઓ જે રીતે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાઈ રહી હતી, અને પ્રવીણ તોગડિયાને ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન કરવા માટે જ આ પ્રકારે શું ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો જે ઉપસ્થિત થયા હતા તેમાં પ્રવીણ તોગડિયા માટે હવે મુશ્કેલીઓ સામે આવી રહી છે. ફોન લાઇન પર અમારા સહયોગી અમિત રાજપૂત. અમિત, આખરે પરિણામ આવી ગયું છે, જે શક્યતાઓ દેખાઈ રહી હતી તે જ પ્રમાણેના પરિણામ સામે આવ્યા છે? જી ચોક્કસથી તુરલ, જે પ્રકારથી વિશ્વ હિન્દુ પરિષદના 52 વર્ષના ઇતિહાસમાં જે ચૂંટણીઓ યોજાઈ છે, અને આ ચૂંટણીની અંદર રાઘવ રેડ્ડીનો જે પરાજય થયો છે, તેનાથી પ્રવીણ તોગડિયાને, જે ગુજરાતના છે ને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ છે, તેમને મોટો એક ઝાટકો લાગ્યો છે. સંઘના પસંદીદા સતીશ કોગજેનો ભવ્ય વિજય થયો છે, અને સૌથી મહત્વની વાત એ છે કે વી સતીશ કોગજે, જે સંઘના પસંદીદા ઉમેદવાર હતા, તે ભારી મતોથી તેમનો વિજય થયો છે. ડોક્ટર સુરેન્દ્ર જૈન, જે વિશ્વ હિન્દુ પરિષદના જોઈન્ટ જનરલ સેક્રેટરી છે, તેમણે અમારી સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે, અમારી સાથે જે તેમની વાતચીત થઈ છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જસ્ટિસ વી સતીશ કોગજે નો આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય થયો છે, અને રાઘવ રેડ્ડી નો જે છે કારમો પરાજય થયો છે. તોરણ, જે રીતે સતીશ કોગજેના વિજયના સમાચાર સામે આવી રહ્યા છે, પ્રવીણ તોગડિયા માટે હવે મુશ્કેલીઓ વધી શકે છે. ફરી એક વખત પ્રવીણ તોગડિયાનો જે રીતે આરોપ આજે સામે આવ્યો હતો, એક તરફ પ્રવીણ તોગડિયાનો આરોપ અમિત, અને આ તરફ આ ચુકાદો, શું તોગડિયા પહેલેથી જાણી ગયા હતા કે તેમની મુશ્કેલીઓ વધશે? જી તોરલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સૂત્રો છે તેમના તરફથી જે અમને માહિતી મળી છે, આ માહિતીની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જસ્ટિસ વી સતીશ કોગજે નો ભવ્ય વિજય થયો છે. 275 જેટલા મતદારો જે હતા તેમના તરફથી 273 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. ગુજરાતના 14-14 મતદારો જે હતા તેમણે મતદાન કર્યું હતું. જોકે ડોક્ટર તોગડિયા ગુજરાતના છે એટલે ચોક્કસથી એક માહોલ જોવા મળતો હતો કે ગુજરાત વિહિપ તરફથી દાવો પણ કરવામાં આવ્યો હતો કે ડોક્ટર તોગડિયા ના જેમના સમર્થનમાં છે તે રાઘવ રેડ્ડી નો વિજય થશે. પણ રાઘવ રેડ્ડી નો જે હાર થયો છે એનાથી એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે તોગડિયા યુગ નો અંત જે છે એ હવે વિશ્વ હિન્દુ પરિષદમાં જોવા મળશે, અને વિશ્વ હિન્દુ પરિષદની જે બાગડોર જે છે એ જસ્ટિસ વી સતીશ કોગજે સંભાળશે, અને તેમના તરફથી કયા નવા આંતરરાષ્ટ્રીય કાર્ય અધ્યક્ષની વરણી કરવામાં આવે છે, કયા નવા ચહેરાને સ્થાન આપવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદનો વ્યાપ વધારવા માટે, અને તેની સાથે સંઘ અને બીજેપી સાથે તાલમેલ કરીને વિશ્વ હિન્દુ પરિષદને ચાલવું જોઈએ એવી ધારણા જે છે સંઘની છે, અને આવનારી જે લોકસભાની ચૂંટણીઓ છે તેની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદનો હવે રોલ જે છે એ ખૂબ મહત્વનો જોવા મળશે. અમિત, એ પણ જાણવા માંગીશું કે જે રીતે પ્રવીણ તોગડિયાએ આરોપ લગાવ્યો હતો કે બોગસ મતદાન કરવામાં આવ્યું છે, કેટલાક જે નામો ઉમેરી દેવામાં આવ્યા છે તેને લઈને વાંધો ઉઠાવ્યો હતો પ્રવીણ તોગડિયાએ, તે દિશામાં શું સમાચાર મળી રહ્યા છે, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે, તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસથી તોરલ, જે લેખિતમાં રાઘવ રેડ્ડી જે ઉમેદવાર છે અને તેમના તરફથી એક લેખિતમાં રજૂઆત જે ચૂંટણી અધિકારીઓ છે તેમને આપવામાં આવી છે, અને આ જે 37 જેટલા મતદારો જે છે ડોક્ટર તોગડિયાએ કીધું છે કે આ મતદારો અત્યાર સુધી ન હતા, એ પણ પાછળથી ક્યાંથી આવી ગયા છે, તો એ બાબત ઉપર રાઘવ રેડ્ડી તરફથી લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે, અને આ બાબત ઉપર હવે જે ચૂંટણી પંચ જે છે તેમનું
તે નિર્ણય લેશે, કારણ કે એ આખરી નિર્ણય જે છે, વિજયનો નિર્ણય જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે કે જસ્ટિસ વી સતીશ ગોપજેનો ભવ્ય વિજય થયો છે. પણ એક વાત બિલકુલ, જે 37 મત વિશે વાત કરવામાં આવી છે ડોક્ટર તુગડિયા તરફથી, તો એ 37 મતો પર કયા પ્રકારનો નિર્ણય જે છે એ લેવામાં આવે છે ચૂંટણી પંચ તરફથી, વિહિપ ચૂંટણી પંચ તરફથી, એ જોવાનું છે. પણ હાલ એમનો ભવ્ય વિજય થયો છે અને ભારી મતોથી વિજય થયો છે. કદાચ જો એ 37 વોટોની અમે વાત કરીએ કે જે પ્રકારથી જે સંઘ સૂત્રોથી અમને માહિતી મળી છે, તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એ 37 મતો જો રદ પણ કરવામાં આવે તે છતાંય પણ જસ્ટિસ વી સતીશ કોપજેનો જે છે એ વિજય નિશ્ચિત જ રહેશે. તો આ વાત મોટી છે કે એક તુગડિયા યુગની અંત, રાઘવ રેડ્ડી યુગની અંત જે વિશ્વ હિન્દુ પરિષદમાં જોવા મળશે, અને હવે બાગડોળ જસ્ટિસ વી સતીશ કોપજે છે વિશ્વ હિન્દુ પરિષદની સંભાળશે. તોરણ અમિત, 52 વર્ષ બાદ આ રીતે વિશ્વ હિન્દુ પરિષદની આ ચૂંટણીનું આયોજન, અને જે રીતે આ ચર્ચામાં આવી ચૂંટણી, ત્યારથી જ ક્યાંક ને ક્યાંક લોકોને લાગી રહ્યું હતું કે પ્રવીણ તોગડિયાને હટાવવા માટે જ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિણામો એ વાતને સાચી ઠેરવી રહ્યા છે? તુરલ, એક વાત છે, જે પ્રકારથી વિશ્વ હિન્દુ પરિષદની બાગડોર રાઘવ રેડ્ડી અને ડોક્ટર તુગડિયા તરફથી સંભાળવામાં આવતી હતી, જ્યારે પહેલા અશોક સિંઘલ વિશ્વ હિન્દુ પરિષદની બાગડોર સંભાળતા હતા, ત્યારે સંઘ અને બીજેપી સાથે તાલમેલ કરીને ચાલતા હતા. જોકે જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તરીકે જ્યારથી ડોક્ટર તુગડિયાની વરણી કરવામાં આવી છે, ત્યારથી ડોક્ટર તુગડિયાના બદલાયેલા સુર, અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં લોકસભાની ચૂંટણીઓ જીતીને વડાપ્રધાન બન્યા, ત્યારથી તેમના તરફથી અનેકો વખત એનડીએ સરકાર પર, ભારતીય જનતા પાર્ટી ઉપર આડકતરી રીતે પ્રહારો કરવામાં આવ્યા હતા, શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા, અને જેના લીધે આ તુગડિયા જ્યારે આ પ્રકારની સ્પીચ આપતા હતા કે જાહેરમાં વક્તવ્યો આપતા હતા, તો તેનાથી વિપક્ષને પણ મુદ્દો મળતો હતો અને વિપક્ષ પણ તીર સાધવામાં કોઈ તેમના તરફથી કમી રાખવામાં ન આવતી હતી. તો આ વાત બિલકુલ સ્પષ્ટ હતી. અને બીજી તરફ ગુજરાત વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ તેને અંદર પણ ડોક્ટર તુગડિયાના રોલ ઉપર નજર રાખવામાં આવી હતી, સંઘ તરફ નજર રાખવામાં આવી હતી. તો એક વાત બિલકુલ, આ પ્રકારની જે બધી ગંભીર બાબતો હતી તેને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારથી ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે એક વાત છે, સંકેત આપવા માટેનો આ પણ પ્રયાસ હતો કે વિશ્વ હિન્દુ પરિષદ વર્ષો જૂની હિન્દુઓની હિન્દુ ભગિની સંસ્થા છે, તો તેના અંદર પણ લોકશાહીના ઢબે એક પ્રક્રિયા થાય, જે પ્રકારથી અન્ય ચૂંટણીઓ યોજાતી હોય છે, અન્ય સંગઠનોમાં યોજાતી હોય છે, તો તે પ્રકારથી વિશ્વ હિન્દુ પરિષદની અંદર પણ લોકશાહીના ઢબે એક સારી સારા વાતાવરણની અંદર એક પ્રક્રિયા હાથ ધરવામાં આવે, ચૂંટણીઓ યોજવામાં આવે, અને જે વિજયી થાય તેને તેની બાગડોર છે વિશ્વ હિન્દુ પરિષદની એ આપવામાં આવે. તોરણ. બિલકુલ અમિત, આભાર તમામ જાણકારી માટે. તો આજે સમાચાર સામે આવી રહ્યા છે, આખરે પ્રવીણ તોગડિયાને લઈને છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી કે શું તોગડિયા પર તવાઈ આવશે કે કેમ. તો હવે પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે, પ્રવીણ તોગડિયાની વિદાય હવે નિશ્ચિત માનવામાં આવી રહી છે. પ્રવીણ તોગડિયાના માટે આ સૌથી મોટો ઝટકો કહી શકાય. ન્યૂઝરૂમથી અમારા સહયોગી કિંજલ મિશ્રા પણ જોડાઈ ગયા છે. કિંજલ, મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો, વીએચપીનો 52 વર્ષ બાદ ચૂંટણી અને આ પ્રમાણેના જે પરિણામ, એક ચક્રી અને એક હથ્થું શાસન જે પ્રવીણ તોગડિયાનું કેટલાય વર્ષોથી ચાલુ આવતું હતું તેનો હવે અંત, કયા કારણો? બે અલગ અલગ વસ્તુ દેખાઈ રહી છે કે એક તરફ પ્રવીણ તોગડિયાની હાર એ માત્ર જેમના તેમના સમર્થકોના માત્ર તેમની હાર માની રહ્યા છે, પરંતુ જેણે વીએચપીની શરૂઆત કરી હતી અથવા તો વીએચપી માટે જેમણે પોતાનું અનેક કહી શકાય કે કારકિર્દી છોડી તેવા પ્રવીણ તોગડિયાની હાર ને એમના જે કાર્યકર છે તેની અંદર એક તો એક ભાવના આવી રહી છે, બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે એક નવો ચહેરો આવ્યો છે, આ નવો ચહેરો કેટલો એક્સેપ્ટેબલ રહેશે, કેવી રીતે એક એક આખું એક ચોક્કસ ખેમો છે જે માની રહ્યું છે કે હવે વીએચપી બે ભાગમાં વેચાય. આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે એડિટર ઇન ચીફ દીપક રાજાણી. દીપકજી, પહેલી વખત ચૂંટણી થઈ, સામાન્ય રીતે વીએચપીની એક એવી પ્રથા રહી છે કે ચૂંટણી માત્ર કહેવા પૂરતી હોય છે, ઓમ કહી અને નામનું જે સિલેક્શન થતું હોય છે. પહેલી વાર ચૂંટણી થઈ અને ચૂંટણીની અંદર પ્રવીણ તોગડિયાની એક્ઝિટ થઈ ગઈ, નવો કારભાર સંભાળ્યો છે, કેવી રીતે જુઓ છો? કે જે હું કરેક્ટ કરું, પ્રવીણ તોગડિયાની એક્ઝિટ થઈ નથી, પ્રવીણ તોગડિયાના જૂથના જે ઉમેદવાર છે રાઘવ રેડ્ડી એની હાર થઈ છે, એટલે પ્રવીણ તોગડિયા માટે ખૂબ જ ઝટકા સમાચાર આવ્યા છે. જે ચૂંટણીની રાહ જોવાતી હતી એ ચૂંટણી યોજાઈ ગઈ, અને જે આરએસએસના સૂત્રોમાંથી જે માહિતી મળી છે ગુજરાત આરએસએસના સૂત્રો તરફથી, એ મુજબ રાઘવ રેડ્ડીની હાર થઈ છે અને જસ્ટિસ કોગજેની જીત થઈ છે.
આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે જે ખેતાણ ચાલતી હતી અને ખાસ કરીને પ્રવીણ તોગડિયાના જે ઇસ્યુ બન્યા હતા એને ધ્યાનમાં લઈને જ આ ચૂંટણી યોજવામાં આવી છે એવું સૂત્રો કહી રહ્યા હતા અને આજે એ એસ્ટાબ્લિશ થઈ ગયું છે. ખાસ કરીને આરએસએસ પણ નહોતું ઈચ્છતું કે તોગડિયાજીની જે બયાનબાજી ચાલતી હતી એની પર બ્રેક મારવામાં આવે અને બ્રેક ત્યારે શક્ય બને કે તોગડિયાજીના માણસોને આઉટ કરવામાં આવે. તો આ જે રાઘવ રેડ્ડી છે એ તોગડિયાજીના ઉમેદવાર હતા. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે હજી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પણ જે સમાચાર મળ્યા છે એ મુજબ રાઘવ રેડ્ડીનો પરાજય થયો છે અને કોગજેજીની જીત થઈ છે. હવે કોગજેજી પોતાની ટીમ બનાવશે એમાં 99% પ્રવીણ તોગડિયા નહીં હોય. હવે જો પ્રવીણ તોગડિયા ન હોય તો ગુજરાતના વિશ્વ હિન્દુ પરિષદ માટે ખૂબ જ આઘાતજનક અને આંચકાજનક સમાચાર છે કે જે તોગડિયાજીએ ગુજરાત થકી વિશ્વ હિન્દુ પરિષદને આખા દેશમાં નામ રોશન કરાવ્યું હતું એ તોગડિયાજીની જ હવે કદાચ બાદબાકી થશે. કેને વાત કરીએ દીપકજી, તો હંમેશા જોવા મળ્યું છે કે સંઘની કોઈ પણ સંસ્થા હોય, પગેની સંસ્થા હોય કે ત્યાં પદ મહત્વનો નથી હોતો, જે હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે તે નિર્ણયને માન્ય કરવામાં આવતો હોય છે. જ્યારે ચૂંટણી જેવી પ્રથા શરૂ થઈ છે અને તેમાં વોટિંગ જેવી પ્રથા શરૂ થઈ છે, આના આગામી દિવસના સ્પેક્યુલેશન આપ કઈ રીતના જુઓ છો? બિલકુલ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ આ બધી સંસ્થાઓમાં સર્વસંમતિથી જ તમામ વસ્તુઓ નક્કી થતી હોય છે. ધારો કે આપણે ભાજપની વાત કરીએ તો ભાજપમાં અત્યારે જે સંગઠન મંત્રી છે ભીખુભાઈ દલસાણિયા અને એ પહેલાં હતા સંજય જોશી, તો આ લોકોની પસંદગી સિલેક્શન જ હોય છે, સિલેક્શન દ્વારા જ થતું હોય છે, ત્યાં ઇલેક્શન નથી થતું. પણ આ વખતે વિશ્વ હિન્દુ પરિષદમાં ઇલેક્શન થયું છે અને એ ઇલેક્શન પાછળ પણ ક્યાંક ને ક્યાંક આરએસએસની મૂક સંમતિ હોય એવી ચર્ચા થતી જ હતી અને એ કન્ફર્મ થઈ ગયું છે. અને આજે જે રીતનું પરિણામ આવ્યું છે એ જોતાં બહુ ક્લિયર કટ છે કે ભાજપ હાઈકમાન્ડ, આરએસએસ, પ્રવીણ તોગડિયાનું જે વર્ચસ્વ અથવા તો પ્રવીણ તોગડિયા તરફથી જે બયાનબાજી, આપણે કદાચ કહીએ તો વધારે પડતું લાગશે પણ નાટકબાજી, કારણ કે જે અમદાવાદમાં છેલ્લે જે અપહરણની ઘટના બની અને એમની જે ગાયબ થવાની વાત બની ત્યારબાદ એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને એવું લાગતું હતું કે તોગડિયાજીનું કદ વેતરવામાં આવે, તેને ધ્યાનમાં લઈને જ આ ચૂંટણી યોજાય છે અને ચૂંટણીનું પરિણામ ઘણું બધું કહી જાય છે. ખાસ કરીને ટ્વિટર પર પણ જોવા મળ્યું કે અનેક સમયથી એ પીએમની વિરુદ્ધમાં હોય કે કેન્દ્ર સરકારની નીતિઓની વિરુદ્ધમાં હોય ત્યાં પણ ખુલીને બોલતા હતા, પરંતુ આજે અપહરણ વાળો જે આખો ઘટનાક્રમ સર્જાયો એ કહી શકાય કે છેલ્લે એક કારણભૂત રહ્યું હતું, કેમ કે જ્યારે સંઘમાંથી કોઈ વ્યક્તિને પડતા મૂકવામાં આવે ત્યારે એક ચોક્કસ મહત્વનું એક કારણ હતું હોય છે. ક્યાંક અપહરણનો ઘટનાક્રમ ખૂબ મોટું નુકસાન પહોંચાડી ગયું પ્રવીણ તોગડિયાને. તોગડિયાજીની જે ગાયબની ઘટના હતી એ તો હતી જ તો કિંજોલ, પછી એ પછી તું આપણે જો ઘટનાક્રમ જોઈએ તો સુરતમાં જ્યારે એમની કારને એક્સિડન્ટ થયો ત્યારે પણ એ ઘણી બધી બયાનબાજી કરી એમણે. ત્યારબાદ એમણે એક પોતાની ઓડિયો ક્લિપ જાહેર કરી, એમાં પણ જાત જાતની વાત કરી. છેલ્લે એમણે વડાપ્રધાનનો સમય માગ્યો, એમાં એમણે એવું નિવેદન કર્યું કે વડાપ્રધાન મારા મોટા ભાઈ છે અને મને નથી મળતા. તો આ પ્રકારની બયાનબાજીથી જ તોગડિયાજીને નુકસાન થયું છે. ક્યાંક ક્યાંક એમની બયાનબાજીથી સંઘ અને ભાજપ વચ્ચેના પણ ક્યાંક ને ક્યાંક સંબંધોની અંદર વિસ્મયતા આવી રહી હતી અને જે પ્રકારનું સ્મૂધનેસ હોવી જોઈએ એ સ્મૂધનેસ નથી થઈ રહી, અથવા તો ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા હતા વીએચપી ઉપર કે સંઘ ઉપર, એના કારણે પણ આ નિર્ણય લેવો પડ્યો એવું લાગી રહ્યું છે. બિલકુલ, મને એવું લાગે છે કે આ રણનીતિના ભાગરૂપે જે કંઈ થયું છે થયું છે. આપણે એ પણ વાત સમજવી પડશે કે થોડા ગત સપ્તાહમાં જ મોહન ભાગવતજી ગુજરાતની બે દિવસની મુલાકાત આવી ગયા હતા અને ખાસ કરીને બંધ બારણે અનેક પ્રકારની એમાં મિટિંગો થઈ હતી. મને એવું લાગે છે કે મોહન ભાગવતજીની મિટિંગ દરમિયાન જ એક નિર્ણય લેવાઈ ગયો કે ભાઈ રાઘવ રેડ્ડીને કદાચ આઉટ કરવા પડે અને કોગજેજીને અંદર લાવવા પડે, કારણ કે 52 વર્ષ પછી આ ચૂંટણી વિશ્વ હિન્દુ પરિષદમાં થઈ છે અને આપણે જેમ અગાઉ વાત કરી એ પ્રમાણે આરએસએસ, બજરંગ દળ, વીએચપી કે ભાજપના સંગઠન મંત્રી તમામ જગ્યાએ સિલેક્શન થતું હોય છે, ઇલેક્શન નથી થતું. અને આ ઇલેક્શનમાં જે રીતે તોગડિયાજીના ઉમેદવારની હાર થઈ છે એ જોતા તોગડિયાજી માટે હવે બહારનો દરવાજો ખુલી ગયો છે અને કદાચ હવે તોગડિયાજી આપણને અમદાવાદમાં જોવા મળશે. આનાથી એવું લાગી રહ્યું છે દીપકજી કે જે વીએચપી અથવા જે રામ મંદિરની વાત હતી, જીએલ સિંગલે શરૂ કરી એ આખો જે રામ મંદિરનો જે મુદ્દો હતો એને પ્રવીણ તોગડિયા શરૂ કરી રહ્યા હતા, જ્યારે સતીશ કોકજે આવી રહ્યા છે એમની વાત કરીએ તો 80 વર્ષની એમની વય મર્યાદા છે, વીએચપીની મુખ્યધારામાં એમણે ક્યારેય કામ નથી કરેલું, એવા સંજોગોની અંદર વીએચપી આગામી દિવસોમાં ક્યાં સ્ટેન્ડ કરશે અને રામ મંદિર કે જે વીએચપીનો એક મહત્વનો મુદ્દો રહ્યો હતો એ ક્યાં પહોંચશે? મને લાગે છે કે એમાં કોઈ ફેરફાર નહીં થાય. આમાં કોઈ પણ વ્યક્તિ કરતાં સંસ્થા મહાન હોય છે દરેક જગ્યાએ,
આરએસએસ હોય કે બજરંગ દળ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય, તો આમાં જ કદાચ કોગઝેજી પોતાના હાથમાં સંચાલન લેશે તો આપણે એ માન્યતાથી ન ચાલવું જોઈએ કે રામ મંદિરના મુદ્દાને કોઈ અસર પહોંચશે. વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ તમામની લાઇન ક્લિયર છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને એ એજન્ડા મુજબ જ ચાલશે. હવે સૌથી મોટી વાત એ છે કિંજલ કે પહેલાં સત્તાવાર જાહેરાત થઈ જાય, જે આપણી પાસે ન્યૂઝ આવ્યા છે એ સૂત્રોની માહિતીથી ન્યૂઝ આવ્યા છે, 99% ન્યૂઝ કન્ફર્મ છે. સત્તાવાર જાહેરાત થયા બાદ કોગઝેજી જે એની ટીમ બનાવે છે એ ટીમમાં કોણ હશે, પ્રવીણ તોગડિયા હશે કે કેમ, એની શક્યતા બિલકુલ ઓછી છે. તો પ્રવીણ તોગડિયાના સ્થાને કોને લાવવામાં આવે છે? ગુજરાત છે એ બીજેપી અને બધી જે સંસ્થાઓ છે એના માટેનું મહત્વનું છે. કદાચ તોગડિયાજીને સ્થાને કોઈ ગુજરાતમાંથી કોઈને લાવવામાં આવશે કે બહારથી લાવવામાં આવશે એ સમય. સત્તાવાર જાહેર થઈ ગયું છે, સત્તાવાર ઇજી 24 કલાકના ન્યૂઝને ફરી એકવાર મોહર વાગી છે. જે સૂત્રોથી જે માહિતી મળી તે સત્તાવાર થઈ ગઈ છે, એટલે કે હવે પ્રવીણ તોગડિયાના ઉમેદવાર હાર્યા છે, હવે શું પરિસ્થિતિ? બિલકુલ બિલકુલ, જો સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે એમાં આપણે જે કન્ફર્મ ન્યૂઝ જ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાવાર જાહેરાતની રાહ જોવાતી હતી, પણ હવે એવું લાગે છે કે તોગડિયાજી માટેનો બહારનો દરવાજો ખુલી ગયો છે. તોગડિયાજી જે આપણને અમદાવાદમાં વારંવાર નહોતા જોવા મળતા, દિલ્હી બોમ્બે કલકત્તા ચેન્નઈ હરિયાણા પંજાબ બધી જગ્યાએ જે એનું જે ભારત ભ્રમણ કરતા હતા, એના બદલે હવે કદાચ આરએસએસે એવું નક્કી કર્યું છે કે તોગડિયાજી અમદાવાદમાં જ રહે. હવે તોગડિયાજી પોતાની નિવેદનબાજીમાં શું કહે છે એ જોવાનું રહે છે. આજ સવાર સુધી પ્રવીણ તોગડિયાજી બહુ કન્ફર્મ હતા. હું તોરલ આપણે હું કિંજલ તને એ વાત સમજાવું કે જે આપણા પત્રકાર હતા એમણે એમના નજીકના વ્યક્તિઓ સાથે વાત કરી હતી તો એમણે પણ એવું સ્પષ્ટ કીધું હતું કે તોગડિયાજીનો વિજય થશે. મતદાન થયું અને થોડી વારમાં જ આખું ચિત્ર બદલાઈ ગયું. મને સદાશિવ કોગજે નવા અધ્યક્ષ તરીકે આવી ચૂક્યા છે. બિલકુલ બિલકુલ, વિષ્ણુ સદાશિવ કોગજે જે આરએસએસના ઉમેદવાર હતા એ હવે પ્રમુખની પોસ્ટ ઉપર આવ્યા છે. રાઘવ રેડ્ડીનો પરાજય થયો છે. આ સિગ્નિફિકન્ટ બહુ જ મોટું ડેવલપમેન્ટ છે. ગુજરાત વીએચપીમાં જે પ્રવીણ તોગડિયા સાથે રહેતા હતા, રણછોડભાઈ ભરવાડ, કૌશિક મહેતા સહિતના લોકો હવે કઈ બાજુ જશે એ પણ જોવાનું રહેશે. આપણે પણ પ્રયત્ન કર્યો હતો જ્યારે પ્રવીણ તોગડિયા પર એક વિશેષ ચલાવતા હતા ત્યારે એ જોવા મળ્યું હતું કે પ્રવીણ તોગડિયાના નજીકના લોકો પણ એમના વિશે ક્યાંક મૌન સેવી લીધું હતું, એટલે ક્યાંક છેડો પહેલેથી જ નજીકના લોકોએ ફાડવાની પણ શરૂઆત કરી હતી એવું દેખાઈ રહ્યું. બિલકુલ કિંજલ, કે ખાસ કરીને ભાજપ આરએસએસ બજરંગ દળ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ એકબીજા સાથે ખૂબ સારી રીતે કનેક્ટ છે, એકદમ ઓર્ગેનાઇઝ વેમાં કામ કરે છે. જ્યારે તોગડિયાજી દ્વારા જે ઘટનાક્રમ આખો ચલાવવામાં આવ્યો એમાં ક્યાંક ને ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદના જે સિનિયર આગેવાનો હતા એ પણ નારાજ હતા. આપણે જોયું હતું કે પ્રવીણ તોગડિયાજી જ્યારે ગાયબ થયા ત્યારે આખા દિવસ દરમિયાન જે ઘટનાક્રમો ઘટ્યા એના જે પ્રત્યાઘાતો પડવા જોઈએ એટલા મોટા પાયે નહોતા પડ્યા. ત્યારે જ એવું લાગતું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના અને ભાજપના સિનિયર મોસ્ટ આગેવાનો નારાજ છે. તોગડિયાજી જેવું વ્યક્તિત્વ અને પહેલાં જેમની છાપ હતી, એમના ઇશારે જે હજારો કાર્યકરો આગેવાનો રોડ ઉપર આવી જતા હતા, એમને પણ ક્યાંક લાગ્યું કે તોગડિયાજી ભટકી ગયા છે. તો આ બધી વસ્તુ ક્લિયર કટ ઇન્ડિકેશન કરતી હતી, પરંતુ આટલું જલ્દી તોગડિયાજીને ઝટકો લાગશે એવું લાગતું નહોતું. પરંતુ જે થવાનું હોય છે આરએસએસ બીએજીપી બજેટ દળમાં એ થઈને રહ્યું. એ પણ કહી શકાય કે આરએસએસ દ્વારા હંમેશા શિસ્તની વાત કરવામાં આવતી હોય છે અને સંઘે હંમેશા એક વાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ મહત્વ નથી રાખતું, સંઘ અને સંઘ શક્તિ મહત્વ રાખે છે. પ્રવીણ તોગડા જેવા નેતા કે જેમનું આટલું મોટું નામ હોય તેને હટાવવા એટલા સરળ ન હતા, પરંતુ સંઘ દ્વારા પણ એક એક ઉદાહરણ એસ્ટાબ્લિશ કરવાનો એક પ્રયત્ન હતો કે જે વિચારધારા સાથે સંઘે શરૂઆત કરી છે ત્યાં સુધી જ વળગી રહેશે એવું લાગી રહ્યું છે. અને નવા અધ્યક્ષ સામે આપ કયા પડકાર જોઈ રહ્યા છો? બિલકુલ કિંજલ, સંઘ ભાજપની બાબતમાં તો આપણે દરેક વખતે વાત કરીએ છીએ કે બહુ જ ઓર્ગેનાઇઝ અને શિસ્તબદ્ધ રીતે કામ કરે છે. આરએસએસ હંમેશા એવું કહે છે કે તેઓ રાજકારણમાં નથી ઇન્ટરેસ્ટ લેતા, પણ ક્યાંક ને ક્યાંક બેકડોર આરએસએસના હાથમાં જ રિમોટ કંટ્રોલ હોય છે અને આરએસએસ જે ઈચ્છે છે એ પ્રમાણે જ કામ થતું હોય છે. એટલે હું એવું માનું છું કે તોગડિયાજી દ્વારા જે ઘટનાક્રમ ચલાવવામાં આવ્યો અને જેનાથી સંસ્થાઓને અને ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન જતું હતું એના ભાગરૂપે જ ગેરશિસ્ત ના મુદ્દાને ધ્યાન પર આરએસએસે લીધું છે. અને મેં આપને કીધું એ પ્રમાણે મોહન ભાગવતજી જે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન જ આખો ઘટનાક્રમને આખરી અંજામ આપી દેવામાં આવ્યો. અને મને એવું લાગે છે કે કોગઝેજી પાસે અનેક પડકારો છે, પણ એ પડકારોને પહોંચી વળશે, કારણ કે આરએસએસ સહિતની સંસ્થાઓ કોગઝેજીની પડખે ઊભી છે. આભાર વાત કરવા માટે વ્યક્તિ. તોરલ, આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે નવા અધ્યક્ષ આવી ચૂક્યા છે, પણ નવા અધ્યક્ષ સામે પડકારો પણ ખૂબ છે અને આ રીતે આરએસએસ દ્વારા અનેક પડકારો સાથે હવે આગળ વધવાનું છે કોગઝેને, તો બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, ઝી 24 કલાકના સમાચારને વધુ એક વખત સમર્થન મળી રહ્યું છે. વીએચપીની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું, 190 વધુ મત પડ્યા હતા. વી કોગઝેને 131 મત મળ્યા છે, તો ડોક્ટર રેડ્ડીને
60 मत प्राप्त थया तो कोकजे नो आ रीते विजय थयो छे। विष्णु कोकजे बन्या छे बीएचपी ना नवा अध्यक्ष। विष्णु सदाशिव कोकजे बन्या छे बीएचपी ना नवा अध्यक्ष। आ महत्वपूर्ण समाचार। गुरुग्राम में जे चूंटणी योजाई हती तेनु परिणाम आखरे हवे सामे आवी गयु छे। एक मत रद्द करवामां आव्यो। विष्णु कोकजे ने 131 मत मळ्या। आ रीते बे तृतीयांश मत थी कोकजे नो विजय थयो छे। तो तोगड़िया युग नो वीएचपी मां हवे अंत निश्चित मानवामां आवी रह्यो छे। कोकजे नी टीम मां तोगड़िया ने स्थान आपवामां आवशे के केम तेने लईने पण हवे असमंजस बिल्कुल जोवा मळी रह्यो छे। परंतु जे रीते आखो घटनाक्रम सामे आवी रह्यो छे तेना परथी तो स्पष्ट लागी रह्यो छे के तोगड़िया युग नो हवे अंत थयो छे। पूर्व जज विष्णु कोकजे नो विजय थयो छे। 52 वर्ष बाद आ चूंटणी योजाई हती। सामान्य रीते अध्यक्षनी पसंदगी सिलेक्शन प्रक्रियाथी थती हती परंतु आ वखते इलेक्शन जे रीते 52 वर्ष बाद योजवामां आव्युं त्यारथी ज स्पष्ट लागी रह्युं हतुं के प्रवीण तोगड़ियाने हटाववा माटेनो आખો કારસો છે તે રચાઈ ગયો છે। નંબર 1, ये लोकतंत्र है। आज डॉक्टर भीमराव अंबेडकर का दिन भी है। संविधान बनाया है लोकतंत्र का। चुनाव होना एक लोकतांत्रिक प्रक्रिया है। इससे ये स्पष्ट हो जाता है कि विश्व हिंदू परिषद कितनी भी हम लोग आपस में यूनानिमिटी बनाने की कोशिश करते हो लेकिन कभी ऐसी परिस्थिति आ जाए तो हम चुनाव से घबराते नहीं हैं और जो चुनाव में जीतता है सब उसके साथ मिलकर काम करते हैं। थैंक यू वेरी मच। मुझे लगता है कि आज इन बातों का दिन नहीं है। नहीं, कोई हम इस विषय में कोई टिप्पणी नहीं करें। हम इस विषय में कोई टिप्पणी नहीं करें। आप उम्मीद की बात कर रहे हैं, मैं विश्वास करता हूँ। एक शब्द उन्होंने प्रयोग किया था, हम मित्र थे, मित्र हैं और मित्र रहेंगे। संगठन में क्या भूमिका रही उनकी, तोगड़े जी की, रेड्डी जी की? मुझे लगता है हमने तो हर एक का ही वो रखा है। चुनाव में हार जीत लगी रहती है, वो भी हम सबके साथ मिलकर काम करें। जितने भी पोलिंग हुई है हर प्रक्रिया पर उनके या उनके द्वारा नियुक्त किए गए, चाहे वो पोलिंग एजेंट हो चाहे काउंटिंग एजेंट हो, काउंटिंग एजेंट वो स्वयं थे, प्रत्येक प्रक्रिया पर उनके हस्ताक्षर हुए हैं। उनकी सहमति के साथ सुबह बैठकर सारी प्रक्रिया निर्धारित हुई है और प्रक्रिया सारी अंडर कैमरा है, सब वीडियोग्राफी हुई है और सब सीसीटीवी के अंतर्गत है, जहां जहां पहुंच सकता था। ठीक है, थैंक यू। हैं जो टीम, प्लीज प्लीज, यस यस, वी विल इश्यू अनदर प्रेस रिलीज आफ्टर द डिक्लेरेशन ऑफ हिज टीम बाय जस्टिस कागजू कोकजे एंड इट इज एक्सेप्टेड बाय द बोर्ड ऑफ ट्रस्टीज, क्योंकि बोर्ड ऑफ ट्रस्टीज इज सुप्रीम इन आवर कॉन्स्टिट्यूशन, इन आवर ऑर्गेनाइजेशन। हमारे संगठन में बोर्ड ऑफ ट्रस्टीज प्रन्यासी मंडल सुप्रीम रहता है, सर्वोच्च रहता है। हमारे नवनियुक्त अध्यक्ष अपनी टीम उनके सामने प्रपोज करेंगे, प्रस्ताव करेंगे, प्रन्यासी मंडल उसको स्वीकृति प्रदान करेगा, तभी उनकी नियुक्ति मानी जाएगी और उसके बाद एक और प्रेस रिलीज आप लोगों के लिए जारी होगी। उसके बाद मैं आपकी सेवा में तो रहूंगा ही, तो फिर जब चाहे जहां चाहे हम लोग बैठकर।